કોંગ્રેસે લોકસભા ચૂંટણીના ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર. કોંગ્રેસની બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ. કોંગ્રેસે 3 ધારાસભ્યો, 1 પૂર્વ ધારાસભ્ય અને 2 નવા ચહેરા મેદાન ઉતાર્યા. 13 ઓબીસી, 10 એસસી અને 9 એસટીને મળી ટિકિટ. પોરબંદરથી કોંગ્રેસના લલિત વસુઆ લડશે લોકસભા ચૂંટણી. કોંગ્રેસે લોકસભા ચૂંટણીના ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર. પોરબંદર બેઠક પર ભાજપના મનસુખ માંડવિયા સામે કોંગ્રેસના લલિત વસુઆ ચૂંટણી જંગમાં ઉતરશે. બનાસકાંઠા બેઠકથી જ્ઞાનીબેન ઠાકોર લડશે લોકસભા ચૂંટણી. અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, અમદાવાદ પશ્ચિમ પર ભરત પકમાળા અને વલસાડથી અનંત પટેલને મળી ટિકિટ. મહેસાણામાં જાહેરમાં નીતિન પટેલે બળાપો કાઢ્યો. કડી પાલિકાના કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું, આજકાલના આવેલા મને શિખામણ આપે છે. કડીમાં કોણ ચાલે મારા સિવાય વધુ કોઈ ન જાણે. રાજકોટમાં જાહેર રસ્તા પર મારામારી. રિક્ષા ચાલક યુવકને અન્ય યુવકોએ માર માર્યો. ઉમિયા ચોક પાસે થયેલી મારામારીનો વિડીયો વાયરલ. રાજકોટ જિલ્લાના ઝાર ગામમાં ઘઉંના ખેતરમાં આગ લાગી. ખેતરમાં રહેલા વીજ પોલના કેબલમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું અનુમાન. આગના કારણે 25-30 વીઘા જમીનમાં રહેલા ઘઉં બળીને ખાક થયા. દુર્ઘટનામાં ખેડૂતને 8 લાખથી વધુ નુકસાન. દહેજથી ગોગા આવતી રો રો ફેરી સર્વિસ પાણીમાં ફસાઈ. ગોગા નજીક ઓછું પાણી હોવાથી ફસાઈ. અધ વચ્ચે જ રો રો ફેરી અટકી પડતા મુસાફરો અટવાયા. જૂનાગઢના 6 ગામોમાં ટીપી સ્કીમ લાગુ થતા ખેડૂતોનો વિરોધ. 6 ગામોની જમીન કપાતમાં જવાની ભીતિના પગલે ખેડૂતોએ કર્યું વિરોધ પ્રદર્શન. ટીપી હટાવો, ખેડૂત બચાવોના નારા સાથે ટીપી સ્કીમ રદ કરવા ખેડૂતોની માંગ. ભાવનગરમાં ફ્લાયઓવરની કામગીરીના પગલે રાહદારીઓને હાડમારી. આરટીઓ સર્કલથી ચિત્ર તરફ જતા ફ્લાયઓવર પાસેના રોડ સાંકડા હોવાના પગલે અકસ્માતની ભીતિ. ફ્લાયઓવરની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ. ફ્લાયઓવર પાસેના રોડ પર સ્ટ્રીટ લાઇટ પણ બંધ હાલતમાં હોવાથી લોકોને હાલાકી. રસ્તા ઉપર લાગેલા બેરીકેટિંગમાં રેડિયમ કલર કે રેડિયમ સાઇન પણ નથી. કેટલીક જગ્યાએ રોડ ઉપર બાવળો પણ હોવાથી ભાવનગરવાસીઓ છે પરેશાન. ધોરાજીમાં વગર વરસાદે રસ્તા પર પાણી ભરાયા. પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા રસ્તા ઉપર ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પડી હાલાકી. ભાવનગરના ભાલ પંથકમાં કરોડોના ખર્ચે બનાવાયેલી કેનાલો જર્જરિત હાલતમાં. સાફ સફાઈના અભાવે ખેડૂતોને નથી મળતું પૂરતું પાણી. ઉનાળો માથે છે ત્યારે પાણીના અભાવને લઈને સ્થાનિકોમાં રોષ. કેનાલના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો સ્થાનિકોનો આરોપ. ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની ધનાધન આવક. 1.5 લાખ ગુણી ધાણાની આવક થતા યાર્ડ ધાણાથી ઉભરાયું. યાર્ડની બંને તરફ 4-4 કિલોમીટરની લાંબી વાહનોની લાઇનો જોવા મળી. ધાણાની મબલક આવક થતા હાલ પૂરતી ધાણાની આવક બંધ કરાઈ. ધાણાની પુષ્કળ આવકના કારણે શેડની બહાર વેપારીઓની દુકાન પાસે ધાણા ઉતારવાની ફરજ પડી. ધાણાની હરાજીમાં 20 કિલોના ભાવ રૂપિયા 1000 થી 2176 બોલાયા. રાજકોટમાં બે કોર્પોરેટરના પતિએ ગરીબોના 20 મકાન પછાવી પાડ્યા. દેવુબેન જાદવ અને વજુબેન ગલેતરના પતિ પર આવાસોમાં ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ. આરએમસીએ દેવુબેન જાદવનું રાજીનામું લીધું. આરએમસી કમિશનરે તપાસ કમિટીની રચના કરી આગામી દિવસોમાં નવું લિસ્ટ જાહેર કરાશે. રાજકોટમાં આવાસ કૌભાંડ મુદ્દે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન. મનપા કચેરીમાં બેનર સાથે કર્યા સૂત્રો. 4 કમિશનરને આવેદન પાઠવી કૌભાંડ્યો સામે નક્કર કાર્યવાહીની કરી માંગ. ડાંગના સુબીર પંથકમાં ઉનાળા પહેલા પાણીનો પોકાર. આદિવાસી વિસ્તારમાં પાણીના અભાવે સ્થાનિકોને ભારે હાલાકી. મહિલાઓ માથે બેડા લઈને પાણી માટે વલખા મારવા મજબૂર. પાણીની સમસ્યાના હલ માટે સ્થાનિકોએ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી. પોરબંદરના દરિયામાંથી ફરી ઝડપાયું ડ્રગ્સ. 480 કરોડના ડ્રગ્સ અને પાકિસ્તાની બોટ સાથે 6 શખ્સોની ધરપકડ. દરિયામાં 350 કિલોમીટર દૂર એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું. વલસાડના ધરમપુરમાં હરણ જોવા માટે લોકોમાં કુતૂહલ સર્જાયું. ધરમપુરના બેંસતારા ગામના બંધ અવાવરુ કુવામાં હરણ જોવા મળતા લોકોએ વન વિભાગને કરી જાણ. બંધ કુવામાં પડેલા હરણનું વન વિભાગે રેસ્ક્યુ કર્યું. ધરમપુરના જંગલ વિસ્તારમાં હરણ દેખાતા લોકો એકઠા થયા. વન વિભાગે આ મામલે કામગીરી હાથ ધરી. દ્વારકા જિલ્લાના ગટકા ગામે મગર ચડી આવતા લોકોમાં ભય ફેલાયો. ખેડૂતોની વાડીમાં મગર આવી ચડતા ફોરેસ્ટ વિભાગની ટીમને કરાઈ જાણ. વન વિભાગે મગરનું રેસ્ક્યુ કરતા લોકોને હાશકારો થયો. દ્વારકાના સલાયામાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ. 54 મકાનો સાથે 27,000 ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા. રેલવે સ્ટેશનની 1 કરોડની જમીન પર દબાણ હટાવાયા. ડિમોલિશનની કામગીરી બાદ કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ. કચ્છ અબડાસા તાલુકાના ભંગોળી વાડમાં સરકારી જમીન પરના દબાણ દૂર કરાયા. વાડમાં આવેલી બે દરગાહ, પાણીના બે ટાંકા તેમજ કાચા ઓટલા સહિતના દબાણ તોડી પડાયા. તંત્રનું બુલડોઝર ફરી વળતા દબાણકારોમાં ફફડાટ.
દાહોદના સંજેલીમાં આવેલી જુસ્સા આશ્રમ શાળામાં બોગસ વિદ્યા સહાયકોની ભરતી થતી હોય તેવી ઓડિયો ક્લિપ વાયરલ. ઇન્ડિયા એલાયન્સના કોંગ્રેસ આ બીટીપીના આગેવાનોએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું. સુરતના કતારગામમાં દારૂ પાર્ટી કરનાર સામે ચોક બજાર પોલીસની કાર્યવાહી. ડીજે પાર્ટીમાં દારૂની બોટલ સાથે ડાન્સ કરનાર આરોપી રોની જીતુડીની ધરપકડ કરાઈ. દારૂની બોટલ સાથે ડાન્સનો વિડીયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. ડિંડોલી નુક્કડ ચાના સ્ટોલ પર ખુલ્યા મારામારી અને બબાલથી. પોલીસનો કોઈ ડર ન હોય તેમ અસામાજિક તત્વો બાખડતા જોવા મળ્યા. મારામારી દરમિયાન એક યુવકના હાથમાં ધારદાર હથિયાર પણ જોવા મળ્યું. ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા. વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા. મહેસાણાના કડીમાં ભાઈએ જ ભાઈ પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જમીન બાબતે નાના ભાઈએ મોટા ભાઈ અને ભાભી પર ધારિયાથી હુમલો કર્યો. હુમલો કરી નાનો ભાઈ ફરાર થયો. રોષે ભરાયેલા નાના ભાઈને રોકવા ઘટનાસ્થળ પર લોકોના ટોળા એકઠા થયા. હુમલામાં એક પાડોશીને પણ ઇજા પહોંચી. હુમલામાં ઇજાગ્રસ્ત ભાઈ ભાભી અને પાડોશી વૃદ્ધને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. ગાંધીનગરના સેક્ટર 3માં અજાણ્યા લોકોએ કારને આગ ચાંપી. કારને આગ લાગવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. કાર માલિકે સેક્ટર 7 પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. સીસીટીવીમાં આગ ચાંપતા 3 લોકો દેખાયા. સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી. ગાર્ડનમાં બાળકોને રમવા મોકલતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો. વડોદરામાં લપસણી ખાતા 3 વર્ષના બાળકના પગની આંગળી કપાઈ ગઈ. તૂટેલી લપસણીની તિરાડમાં ફસાઈ જતા બાળકને પગની આંગળી ગુમાવી પડી. સુરતમાં માંડવીના બરોડિયા વાડમાં બે કિશોર નહેરમાં તણાયા. મામા સાથે બાઇક ધોવા ગયેલા બે ભાણેજ નહેરમાં તણાઈ ગયા. એકને બચાવી લેવાયો, એક કિશોર હજુ લાપતા. ગાંધીનગરમાં કરાઈ નર્મદા કેનાલ પર રીલ્સ બનાવી ભારે પડી. રીલ્સ બનાવતી યુવતીનો પગ લપસતા યુવતી કેનાલમાં પડી. યુવતીને બચાવવા બે યુવકો પણ કેનાલમાં પડ્યા. યુવતીને કેનાલમાંથી સહી સલામત રીતે બચાવી લેવાઈ. યુવતીને બચાવવા કેનાલમાં પડેલા બે યુવકો પાણીમાં ડૂબ્યા. એક યુવકનો મૃતદેહ મળી આવ્યો, જ્યારે અન્ય એક યુવકની શોધખોળ શરૂ. બે યુવકોમાંથી એક યુવક ગીર સોમનાથનો હોવાનું સામે આવ્યું. બોટાદ નગરપાલિકાએ વેરા વસૂલાતનો નવતર પ્રયોગ હાથ ધર્યો. 2 લાખથી 2 કરોડ સુધીના વેરા બાકી હોય તેવા લોકોના નામ સાથે હોર્ડિંગ લગાવાયું. આગામી સમયમાં વેરો નહીં ભરાય તો મિલકત જપ્તી સહિતના પગલાં લેવાશે. બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. ઉનાળાની શરૂઆતમાં બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું. બનાસકાંઠામાં થરાદ લાખણી દિયોદર તાલુકામાં ખેડૂતોએ ઉનાળુ પાકના વાવેતરની શરૂઆત કરી. કેનાલમાં પાણી છોડાતા ખેડૂતો ચિંતામુક્ત બન્યા. સિંચાઈનું પાણી સમયસર મળી રહેતા ખેડૂતોને સારી ખેતી કરવાની આશા. સુજલામ સુફલામમાં પાણી છોડાતા જિલ્લાના 4 તાલુકાના ગામડાને ફાયદો થશે. બાજરી સહિતના ખેતી માટે પાણી સમયસર મળી રહેશે. સુરત ડાયમંડ હીરા બોર્ડ્સ બાંધકામ વિવાદમાં વધુ ઘેરાયું. સુરત ડાયમંડ બોર્ડ્સને 4 અઠવાડિયામાં રૂપિયા 125 કરોડની બેંક ગેરંટી જમા કરાવવા આદેશ. બેંક ગેરંટી વગર પ્રોપર્ટીની હરાજી કરી શકાશે નહીં. સુરત સ્મીમેર હોસ્પિટલ પેપરલેસ સિસ્ટમ દર્દીઓ માટે માથાનો દુખાવો બની. 2 દિવસમાં નવી સિસ્ટમમાં ખામી સર્જાઈ. રજીસ્ટ્રેશનમાં વિલંબ અને ઇન્ટર ડિપાર્ટમેન્ટ રેફરન્સની ખામી સર્જાતા એલઈડી બંધ કર્યા. કેરળમાં વિદ્યાર્થીની હત્યા મામલે સુરતમાં વિરોધ પ્રદર્શન. નર્મદ યુનિવર્સિટીમાં એબીવીપી કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. જસ્ટિસ ફોર સિદ્ધાર્થના નારા લગાવીને ન્યાયની ગરિમા. ડીસા તાલુકા સંઘની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. પ્રમુખ તરીકે પ્રતિક પઢિયાર બિનહરીફ ચૂંટાયા તો ઉપપ્રમુખ તરીકે હંસાબેન દેસાઈની બિનહરીફ વરણી કરાઈ. અગાઉ તાલુકા સંઘ બોર્ડના તમામ સભ્યો પણ બિનહરીફ ચૂંટાયા હતા. અમદાવાદના ભોળાત સુરાપુરા દાદાના ધામમાં ભાવિકો ઉમટ્યા. દર મંગળવારે હજારોની સંખ્યામાં ઉમટે છે ભાવિકો. અહીં દારૂના દૂષણ સામે ચલાવવામાં આવે છે અભિયાન. અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે ભોળાત. આગામી દિવસોમાં તાપમાન વધવાની હવામાન વિભાગે કરી છે આગાહી. રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની વકી તો 5 દિવસ તાપમાન યથાવત રહેશે. જામનગરના પડાણામાં અંબાણી પરિવારના રૂડા અવસરને લઈને રિલાયન્સે લોક ડાયરાનું આયોજન કર્યું. લોક ડાયરામાં લોક ગાયિકા ગીતાબેન રબારી, લોક સાહિત્યકાર બ્રિજરાનભાઈ ગઢવી સહિતના કલાકારોએ રંગત જમાવી. ગોધરા સબજેલના કેદી આપી રહ્યા છે બોર્ડની પરીક્ષા. પાવીજતપુરની ભેંસાવહી હાઈસ્કૂલમાં પોલીસ કેદીને લઈ પરીક્ષા માટે પહોંચ્યા હતા. પરીક્ષા આપવાની મંજૂરી મળતા આરોપીએ કોર્ટ અને પોલીસનો માન્યો આભાર. બોટાદમાં દિવ્યાંગ વિદ્યાર્થીની માટે અલગથી પરીક્ષા કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું. બોટાદમાં ધોરણ 12ની એક જ વિદ્યાર્થીની માટે શહેરની સંદીપની વિદ્યાલય ખાતે બનાવાયું પરીક્ષા કેન્દ્ર. દિવ્યાંગ વિદ્યાર્થીની માટે 10 કર્મચારીઓ તૈનાત કરાયા.
लोकसभा चूंटणी पहेला राज्य सरकारनो मोटो निर्णय, जान्युआरी थी मार्चना फ्यूअल सरचार्ज में 50 पैसा घटाडो। ऊर्जा मंत्री अनु देसाईए करी जाहेरात, 1.70 करोड़ लोकोए रूपया 50 થી વધુનો ફાયદો। પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર, 12,000 જગ્યાઓ પર થશે ભરતી, પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો કરશે જાહેર। લોકરક્ષક અને પીએસઆઈની ભરતીની જાહેરાત, પોલીસ વિભાગમાં 12,472 જગ્યા માટે ભરતી જાહેર, પીએસઆઈ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીની થશે ભરતી, લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઈટ પર જાહેરાત મુકાઈ। 4 એપ્રિલથી અરજી સ્વીકારાશે, 30 એપ્રિલ અરજી કરવાની છેલ્લી તારીખ। 4,422 બિન હથિયારી પુરુષ કોન્સ્ટેબલની ભરતી કરાશે, 2,178 બિન હથિયારી મહિલા કોન્સ્ટેબલની થશે ભરતી, 2,212 હથિયારી પુરુષ કોન્સ્ટેબલ અને 1,090 હથિયારી મહિલા પોલીસ કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત। પીએસએ માટે ઉમેદવારની સ્નાતકની લાયકાત માન્ય ગણાશે, ઉજસ વેબસાઈટ પર અરજી મંગાવવામાં આવશે, ઉમેદવારોએ અરજીમાં 12 ધોરણની માર્કશીટ મુજબ નામ લખવાનું રહેશે, ચોમાસા પછી લેવાશે શારીરિક કસોટી। પોરબંદરમાં આરટીઈમાં ફાળવાયેલી તમામ સીટો પર પ્રવેશની માંગ, એનએસયુઆઈએ જિલ્લા શિક્ષણ ગુલાબનું ફૂલ આપી રજૂઆત કરી, ગરીબ પરિવારના બાળકો 14 માર્ચથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે। વડોદરા બોટ દુર્ઘટના મામલે સરકારે હાઈલેવલ કમિટીનું ગઠન કર્યું, જેમાં બોટિંગ અને એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિને રેગ્યુલેટ કરવા સરકારની કાર્યવાહી કોર્ટ સમક્ષ રખાઈ। આ પ્રકારની પ્રવૃત્તિ માટે લીગલ ફ્રેમ વર્ક, સર્ટિફિકેશન અને એન્ફોર્સમેન્ટ માટે 3 મહિનામાં નીતિ તૈયાર કરાશે। હાઈકોર્ટે શિક્ષણ સચિવને ટકોર કરી છે કે બાળકોની સલામતી માટે શાળાઓને જરૂરી દિશાનિર્દેશ કરવામાં આવે, તો એડવોકેટ જનરલે કહ્યું કે 27 જળાશયોમાં બોટિંગ પ્રવૃત્તિ બંધ કરીને ઇન્સ્પેક્શન કરાઈ રહ્યું છે। અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત ચૂંટણી પંચને પત્ર લખ્યો, પત્રમાં તેમણે આચારસંહિતાની અમલવારી કરવા લાંબા સમયથી ફરજ બજાવતા પોલીસ અધિકારીઓની બદલી કરવાની માંગ કરી। લોકસભા ચૂંટણીને લઈને કચ્છ બેઠક માટે કોંગ્રેસની જાહેરાત, કચ્છ બેઠક માટે કોંગ્રેસે નીતિશ લાલનના નામની જાહેરાત કરી, યુથ કોંગ્રેસના પ્રમુખને ઉમેદવાર તરીકે કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા। દમણ દીવ લોકસભા બેઠક પર કેતન પટેલને મળી કોંગ્રેસની ટિકિટ, દીવ દમણ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે કેતન પટેલ, ભાજપના લાલુભાઈ પટેલ અને કોંગ્રેસના કેતન પટેલ વચ્ચે જામશે ચૂંટણીનો જંગ। બારડોલી બેઠક પર કોંગ્રેસે માજી સાંસદ અમરસિંહ ચૌધરીના પુત્ર સિદ્ધાર્થ ચૌધરીના નામની જાહેરાત કરી, તાપી જિલ્લા પંચાયતના માજી સદસ્ય અને હાલ વ્યારા તાલુકાના સુમુલના ડિરેક્ટર છે સિદ્ધાર્થ ચૌધરી। ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનમાં વિવાદ યથાવત, કોંગ્રેસ આગેવાન સંદીપ માંગરોલાએ બળાપો કાઢ્યો, કહ્યું આપની બેઠકમાં કોંગ્રેસના યુવાનોનું અપમાન સહન નહીં કરીએ, કોંગ્રેસના જ ભરૂચ જિલ્લા પ્રમુખની કામગીરીની પણ કરી નિંદા। ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો, કહ્યું મને કોંગ્રેસ પક્ષે ઘણું આપ્યું છે, વર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખી ચૂંટણી લડવી નથી, હું પક્ષ માટે અસરદાર ચૂંટણી પ્રચાર કરીશ। ચૂંટણી પંચ જાહેર કરી શકે મતદાનનું સમયપત્રક, 7 થી 8 તબક્કામાં યોજાઈ શકે છે મતદાન, ગુજરાતમાં 17 એપ્રિલે મતદાનની શક્યતા। લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સીઆઈએસએફ દ્વારા કાપોત્રાના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું, લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ નિરીક્ષણ કરાયું, મતદાન મથકો પર સીઆઈએસએફના જવાનો રહેશે તૈનાત। ભાજપમાં ભરતી મેળો યથાવત, ભાવનગરમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ કર્યા કેસરિયા, આપના આગેવાન જૈન સમાજ, ક્ષત્રિય સમાજ, કોળી સમાજ અને બ્રહ્મ સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા, આપના 80 થી વધુ કાર્યકરો ભાજપનો કેસ પહેર્યો। લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત, મહુવાના આગેવાનો ભાજપમાં જોડાયા, પાટીલે ભાજપનો કેસ પહેરાવી આવકાર્યા। સીએએનું નોટિફિકેશન જાહેર થતાની સાથે જ દેશભરમાં ઉત્સાહનો માહોલ, ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે પીએમ મોદીએ વધુ એક ગેરંટી પૂરી કરી। ગૃહ મંત્રાલયે સીએએ પર નોટિફિકેશન જાહેર કરતાની સાથે જ દેશભરમાં આ નિર્ણયને આવકારવામાં આવ્યો, ગુજરાત હાઈકોર્ટના એડવોકેટે પણ કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકાર્યો। પોરબંદર દરિયાઈ જળસીમામાંથી ઝડપાયેલા ડ્રગ્સ મામલે ખુલાસો થયો, ડ્રગ્સનો જથ્થો રોડ મારફતે દિલ્હી કે પંજાબ પહોંચાડવાનું હતું, પાકિસ્તાનથી ડ્રગ્સ માફિયા હાજી મુસ્તુફાએ ડ્રગ્સ મોકલ્યું હોવાનો થયો ખુલાસો। રાજકોટમાં કુખ્યાત ડ્રગ પેડલર માતા પુત્ર મેફેડોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા, રાજકોટ મોરબી હાઈવે પરથી ધરપકડ કરાઈ, 1,26,000 નો મુદ્દા માલ જપ્ત કરાયો। રાજકોટના વિછિયામાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાત, મૃતકના પુત્ર વ્યાજખોરો પાસેથી 1,58,00,000 રૂપિયા વ્યાજે લીધા હતા, વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પિતાએ ઝડપીને જીવન ટૂંકાવ્યું, મૃતકના પુત્રએ 6 શખ્સો વિરુદ્ધ નોંધાવી છે ફરિયાદ।
માંગરોળના હથોડા વિસ્તારમાં 500 કિલોથી વધુનો ગાંજો ઝડપાયો. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં પાર કરેલા ટેમ્પોમાં મળ્યો 51.24 લાખની કિંમતનો ગાંજો. કોસ્પા અને એસઓજી પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું. હળવદના તીકરગામમાં બાળકની હત્યા કરનાર પિતા સામે ગુનો દાખલ. પતિ પત્નીના ઝઘડામાં બાળકનો ભોગ લેવાયો. પિતાએ જમીન પર પછાડીને 13 માસના બાળકની કરી નાખી હત્યા. મોરબીના નાની વાવડીમાં પરિણીત પ્રેમી અને પરિણીત પ્રેમિકા ઝેરી દવા પી પોતાને આગચંપી કરી પ્રેમિકાનું મોત. પ્રેમી હાલ સારવાર હેઠળ. પ્રેમિકાને ઝેરી દવા આપી સળગાવી દીધીનું પ્રેમીએ પૂછપરછમાં કબૂલ્યું. પકડાઈ જવાના ભયથી પ્રેમીએ પોતાને પણ કરી હતી આગચંપી. રાજકોટના મહિલા કોલેજ અંડર બ્રિજ પાસે અકસ્માત થયો. પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે પોલીસની પીસીઆર વાને ટક્કર મારી. કાર ચાલક ફરાર થતા પોલીસે 1.5 કિલોમીટર સુધી કારનો પીછો કરી આરોપીને દબોચ્યો. સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ. સાબરકાંઠામાં પરીક્ષા આપી ઘરે જતી સગીરાને નડ્યો અકસ્માત. વડાલી ખેડબ્રહ્મા રોડ એસટી બસ અને મોપેડ વચ્ચે અકસ્માત. સગીર વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાઈ. સુરતમાં ઇચ્છાપુરના ઓએનજીસી મગદલ્લા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત. ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું. ઇચ્છાપુર પોલીસે અકસ્માતને લઈ આગળની તપાસ હાથ ધરી. સુરતની લાજપોર જેલના કેદીનું મોત. હત્યાના કેસમાં આરોપીને થઈ હતી આજીવન કેદની સજા. કેદી છેલ્લા કેટલાક દિવસથી બીમાર હોવાથી સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન કેદી બાબુભાઈ શુક્લાનું મોત. વડગામના રજોસણા ગામના પોલીસકર્મીનું મોત. છાપી બજારમાં કામ અર્થે આવેલા પોલીસકર્મી નીચે પડી ગયા હતા અને માથામાં ઇજા પહોંચી હતી. 108ની ટીમે પોલીસકર્મીને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ નિષ્ફળતા મળી. પોલીસકર્મીના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો. વડોદરા વોર્ડ નંબર 18ના ભાજપના પ્રમુખે જીવન ટૂંકાવ્યું. 35 વર્ષીય પાર્થ પટેલે અગમ્ય કારણોસર કર્યો આપઘાત. આંકલાવ પાસે મહી નદીમાંથી મળ્યો પાર્થ પટેલનો મૃતદેહ. ભરૂચના વાગરામાં એટીએમ મશીનની ચોરીનો ભેદ ઉકેલાયો. હરિયાણાની મેવાતી ગેંગ અને સુરતની અનિલ કાથી ગેંગની સંડોવણી સામે આવી. પોલીસે 5 આરોપીને અટકાયત કરી 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા. તસ્કરો આખું એટીએમ મશીન ઉઠાવી ગયા હતા. અમદાવાદમાં મહિલા તબીબના આપઘાત મામલે તપાસ ધમધમાટ. પીઆઈબી કે ખાતરની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો. પોલીસે સાધ્યો પરિવારનો સંપર્ક. અત્યાર સુધીમાં 20 થી 22 લોકોના લેવાયા છે નિવેદન. રાજકોટના કુરડા ગામમાં વ્યાજખોરના ત્રાસથી દંપતીએ પીધી ઝેરી દવા. પતિનું મોત. પત્ની હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવતા પોલીસ આવી હરકતમાં. રોજનો 5,000 વ્યાજ આપવા છતાં આપતા હતા માનસિક ત્રાસ. મહિલા ડોક્ટરના આપઘાત મામલે પોલીસ મહીસાગરના ડેભારી ગામે પહોંચી. પોલીસે યુવતીના પરિવારના નિવેદન લીધા. સુસાઇડ નોટ પણ વંચાવી. પરિવાર સામાજિક આગેવાનો સાથે ચર્ચા કરીને નોંધાવશે ફરિયાદ. વડોદરાના માડોદર ગામમાં ઘરકંકાસથી કંટાળીને યુવાનનો આપઘાત. વાડી વિસ્તારમાં યુવકે પોતાના શર્ટથી ગળે ટૂંપો ખાઈને જીવન ટૂંકાવ્યું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને શરૂ કરી તપાસ. બોર્ડની પરીક્ષા આપતી વેળાએ વિદ્યાર્થીની તબિયત લથડી. સાબરકાંઠાના બડોલીમાં ધોરણ 12ના વિદ્યાર્થીની તબિયત બગડતા 108ની ટીમ સ્થળ પર દોડી આવી. સારવાર બાદ વિદ્યાર્થીની તબિયત સુધારા પર. બોર્ડની પરીક્ષાને લઈને બાલાસિનોરમાં પોલીસે ઉત્કૃષ્ટ કામગીરી. ધોરણ 12ની વિદ્યાર્થીની તબિયત અચાનક બગડતા પોલીસે 108 બોલાવી સારવાર માટે પહોંચાડી. તો સારવાર બાદ વિદ્યાર્થીનીને પરત પરીક્ષા સેન્ટર પર પહોંચાડવામાં આવી. અરવલ્લીના વડાગામ નજીક આવેલા કોલ્ડ સ્ટોરેજમાંથી મળ્યો યુવકનો મૃતદેહ. બલરામ કોલ્ડ સ્ટોરેજમાં પંખા પર લટકતો મૃતદેહ મળતા ચકચાર. મૃતદેહ બાપુપુરા ગામના યુવકનો હોવાનું સામે આવ્યું. ધનસુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. રાજકોટ મનપામાં હેલ્પલાઇન નંબરના ખોટા મેસેજને લઈને મેયરનું નિવેદન. તેમણે કહ્યું કે દર થોડા દિવસે ફરિયાદનું ફોલોઅપ લેવાય છે તેમજ ફરિયાદના નિરાકરણને લઈને પૂરતો પ્રયત્ન કરાતો હોવાનું પણ તેમણે જણાવ્યું. મહેસાણામાં મેક એન્ડ ફૂડ્સ દ્વારા મહિલા દિવસ અને જળ દિવસની ઉજવણી. નારી શક્તિને પ્રોત્સાહન આપવા કાર્યક્રમનું આયોજન. પ્રોજેક્ટ શક્તિ હેઠળ 20 ગામોની 1500 મહિલાઓ જોડાઈને આત્મનિર્ભર બની. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ કાંકરેજના ટોટાણામાં સંત શ્રી સદારામ બાપુના આશ્રમની મુલાકાત લીધી. કેન્દ્રીય મંત્રીએ સદારામ બાપાના આશીર્વાદ લઈ કાર્યકર્તાઓને ચૂંટણી પ્રચારમાં જોડાઈ જવા હાકલ કરી. પાટણના લોકસભા ઉમેદવાર ભરતસિંહ ડાભી માટે પ્રચાર કર્યો. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે લીધી પાટણની મુલાકાત. એપીએમસીમાં ખેડૂતો સાથે સંવાદ કરીને ચૂંટણીમાં ભાજપને બહુમતીથી જીતાડવા કર્યું આહવાન. સીએએ પર ગિરિરાજસિંહે કહ્યું, ભારત વંશીને સન્માન આપવાનું કામ પીએમ મોદીએ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી. કહ્યું, વિકાસની ગતિ હું ક્યારે ધીમી પડવા દેતો નથી. વધુમાં તેમણે ઉમેર્યું કે રેલવેનો વિકાસ મોદીની ગેરંટી છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા અમદાવાદમાં રેલવેના વિકાસને લગતા 85,000 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ. પ્રધાનમંત્રીએ પશ્ચિમ રેલવેના કંટ્રોલ રૂમનું નિરીક્ષણ પણ કર્યું.
દાહોદમાં રેલવે કારખાનાનું પીએમ મોદીએ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું. રેલવે વર્કશોપમાં 9000 એચપીના રેલવે એન્જિન બનશે. 20000 કરોડની ઇલેક્ટ્રિક એન્જિનના ઉત્પાદન પ્રોજેક્ટનો પ્રધાનમંત્રીએ કર્યો હતો શિલાન્યાસ. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે પ્રોજેક્ટ વિશે વિસ્તારથી માહિતી આપી. કહ્યું, દાહોદમાં બનેલા રેલવે એન્જિન માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં દોડશે. દ્વારકામાં વંદે ભારત ટ્રેનને પીએમ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી લીલી ઝંડી આપી હતી. કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ અને એમએલએ પબુભા માણેક રહ્યા હાજર. કાર્યક્રમમાં રેલવેની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ અને રેલ લાઇનનું વિદ્યુતીકરણ સહિતની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી. ભારતીય રેલ આધુનિકીકરણ કાર્યક્રમ અંતર્ગત મહેસાણા રેલવે સ્ટેશનમાં નવી સુવિધાઓનો ઉમેરો થયો. સસ્તા દરે દવા મળી શકે તે માટે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનું ઉદઘાટન કરાયું. રેલવે દ્વારા અંડરપાસની સુવિધા પણ ઉભી કરાઈ. કાર્યક્રમમાં સાંસદ ધારાસભ્ય સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર વન સ્ટેશન વન પ્રોડક્ટ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટોલનું લોકાર્પણ કરાયું. સ્ટોલમાં સુરેન્દ્રનગરના કુશળ કારીગરોએ બનાવેલી વસ્તુઓ વેચાણ અર્થે મૂકવામાં આવી. લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા સહિતના હોદ્દેદારો હાજર રહ્યા. અમદાવાદમાં પીએમ મોદીએ ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કર્યો પ્રારંભ. 1200 કરોડના ખર્ચે ગાંધી આશ્રમની થશે કાયાપલટ. જૂની બિલ્ડિંગોને મૂળ સ્થિતિમાં જ રાખવાની પીએમ મોદીએ આપી ગેરંટી. દાંડીકૂચના દિવસે પીએમ મોદીએ લીધી ગાંધી આશ્રમની મુલાકાત. ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગાંધીજી આશ્રમમાં 1200 કરોડનો રીડેવલપમેન્ટ માસ્ટર પ્લાન નિહાળ્યો. આશ્રમમાં મારું જીવન એ જ મારો સંદેશ ગેલેરીને પીએમ મોદીએ નિહાળી. તેમણે કહ્યું, આઝાદી પછી સાબરમતી આશ્રમની ધરોહર સાથે ક્યારેય ન્યાય નથી થયો. અગાઉની સરકારે વિરાસતને સાચવી નહીં. એક સદી જૂની ધરોહર એવા ગાંધી આશ્રમનો પુનઃવિકાસ કરાશે. બાપુના દર્શન અને વિચારોને અભિવ્યક્ત કરનારા સાબરમતી આશ્રમને નવા સ્વરૂપમાં નિહાળશે દુનિયા. અમદાવાદના નારોલ સરખેજ બ્રિજનું પીએમ મોદીએ કર્યું ખાતમુહૂર્ત. સ્થાનિકો વર્ષોથી કરી રહ્યા છે ઓવરબ્રિજની માંગ. આ બ્રિજની ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકોને મળશે હવે છુટકારો. ગુજરાત આવતાની સાથે જ પીએમ મોદીએ ટ્વીટ કર્યું. કહ્યું, બાપુના નેતૃત્વમાં આ દિવસે 1930માં શરૂ થયેલી દાંડી કૂચમાં ભાગ લેનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ. બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં નમો ડ્રોન દીદી યોજના કાર્યક્રમ યોજાયો. ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાની 106 મહિલાઓને ડ્રોન અર્પણ કરાયા. ડ્રોન પાયલોટ દીદીઓએ પીએમ મોદીનો આભાર માન્યો.